सर्वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब हेत थी जय श्री स्वामी नारायण। आज थी श्री हरिचरित्रामृत सागर ग्रंथनु चतुर्थ पूर ए प्रारंभ थसे। सागर मा अनेक प्रकारना किमती रत्नों छे। भगवानना वक्षस्थलनी शोभा जेने कही सकाय कौस्तुभ मणि ए सागर माथी उत्पन्न थयो छे। मणि मात्र रत्न मात्र एनो निधि એ રત્નાકર એટલે કે સમુદ્ર છે। એમાં હરિચરિત્રામૃત સાગર કિંમતી કોહિનૂર જેવા ઉપદેશ બિંદુઓનો સાગર છે। મહારાજના ચરિત્રો છે, મહારાજની સાક્ષાત શ્રીમુખથી પ્રગટ થયેલી વાણી એ આ ગ્રંથમાં ઝીલાણી છે। સૂર્યમાંથી જેમ અનંત ઉર્જાઓ પ્રગટ થાય એમ આ ગ્રંથમાંથી અનંત ઉર્જાઓ આત્માને મળે એવો આ ગ્રંથ છે। અત્યારના સમયમાં દિવસે ને દિવસે માણસનું મન વિકૃત થઈ રહ્યું છે, એવા સમયમાં માણસના મનને પણ મુક્ત જેવું બનાવી દે એવો આ અણમોલ ગ્રંથ છે। સદગુરુ આધારાનંદ સ્વામી નો આખો સંપ્રદાય ઋણી છે। 13 વર્ષ સુધી સ્વામીએ ઊંચું જોયા વિના આખો દિવસ અખંડ દાખલો કરીને ગ્રંથ પ્રગટાવ્યો છે। સ્વામી લખીને ગયા ત્યાર પછી લગભગ 125 વર્ષ સુધીના સમયની અંદર આ ગ્રંથ ખાલી નામથી જ પ્રચલિત હતો। નામથી જ જાણે કે કોઈની રાહ જોતો હોય, જાણે કે આ ગ્રંથ કોઈ યોગ્ય સમય અને મુહૂર્ત અને સાધુની પ્રતીક્ષા કરતો હોય। બાકી કેટલો અણમોલ ગ્રંથ છે ને હરીશભાઈ, મુક્તાનંદ સ્વામી જેવા વક્તા છે। 500 પરમહંસની માળાના મેર એટલે મુક્તાનંદ સ્વામી, એમાં તો કોઈ પ્રશ્નાર્થ હોઈ જ ન શકે। ભગવાન જેને ગુરુતુલ્ય માને, સંત માત્રના શિરોમણી છે, સર્વ સદગુણ સંપન્ન છે, સત્સંગની માં છે, એ મુક્તાનંદ સ્વામી આ ગ્રંથના વક્તા છે। અને શ્રોતા કોણ છે? દાદા ખાચર। મુક્તાનંદ સ્વામી જેવા ભગવાન શ્રીહરિની સભામાં શિરમોળ સંત છે તો ભગવાન શ્રીહરિની ભક્તમાળમાં સર્વ શિરમોળ જો ગણી શકાય તો કોણ? કોઈ ક્વેશ્ચન હોય જ ન શકે હા, દાદા ખાચર, જેના વક્તા ઉત્તમ, જેના શ્રોતા ઉત્તમ, જેના ચરિત્ર નાયક એટલે આ ગ્રંથના મુખ્ય પાત્ર સર્વોપરી ભગવાન શ્રીહરિ, એની તો વાત જ શું કરીએ। આવો અમૂલ્ય ગ્રંથ જેમણે ભેટ આપ્યો એ આધારાનંદ સ્વામી, એ સ્વામી પણ કેટલા મહાન ગણી શકાય કે આવો ગ્રંથ એમણે પ્રગટાવ્યો। તો આપણે આ ગ્રંથ નિત્ય શ્રવણ કરીએ છીએ,
આ ગ્રંથરાજનું આપણે ભાવ પૂજન કર્યું, આપણી શ્રદ્ધા પ્રમાણે પુષ્પથી પૂજન કરીએ, ચોખાથી પૂજન કરીએ, મંત્રોથી પૂજન કરીએ, શબ્દોથી પૂજન કરીએ, એના કરતાં પણ આ ગ્રંથની બે ચાર કડી યાદ કરી એનું પૂજન કરીએ એ સૌથી મહાન પૂજન છે, સૌથી મહાન. ભગવાન, ભગવાનના મોટા મુક્તો અને સંતોને રાજી કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય એ છે, એણે કરેલી વાત એને વાગોળીએ અને જીવનમાં ઉતારીએ. માટે આ ગ્રંથ આપણે નિત્ય શ્રવણ કરીએ છીએ, થોડું આને યાદ રાખીએ. શ્રીજી સ્વામીએ સરસ વાત કરી હતી, સાગર જેવો અનુપમા ગ્રંથ છે, અત્યંત વિરાટ કાય છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો જ નહીં, પરંતુ સમગ્ર હિન્દી જગતનો સૌથી મોટામાં મોટો આ ગ્રંથ છે. ખાલી આકારમાં મોટો છે એમ નહીં, તત્વજ્ઞાનમાં પણ આ ગ્રંથ એટલો મહાન છે, એટલો ગંભીર છે. હિમાલય જેવી ઊંચાઈ છે તો સાગર જેવી ગંભીરતા પણ આ ગ્રંથમાં સમાયેલી છે. એવી ગહન, એવી રહસ્યમય, એવી ગુપ્ત વાતો આ ગ્રંથમાં, જે વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં અમે સંતો ક્યાંક સાંભળવા મળે એવી સહજ વાતો શ્રીહરિના મુખે પ્રગટ થઈ છે, આપણે સાંભળીએ છીએ. આ ગ્રંથ મને વાંચવા મળ્યો, હું એમ માનું છું આ પીયુડા મહારાજની, પૂજ્યપાદ ગુરુજીની અપાર કૃપા કહેવાય કે આ ગ્રંથ વાંચવા અને વિચારવા મને મળે છે. આપણે બધા શ્રોતા જ છીએ, મારા મનને, મારી ઇન્દ્રિયોને આ ગ્રંથ સાંભળવા મળે છે. તમે પણ ભક્તો આ ગ્રંથ સાંભળો છો, આપણા પરિવારના ભક્તો ખૂબ એકાગ્ર મને કરીને સાંભળે છે, યાદ રાખે છે, મંતવ્ય લખે છે. બસ આ ગ્રંથમાંથી કંઈક આપણે આપણા જીવનમાં ઉતારીએ. હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં ભગવાન શ્રીહરિની પ્રાગટ્ય લીલા, એનું વર્ણન આપણે સાંભળ્યું. દ્વિતીય પૂરમાં વનવિચરણ, એનું શ્રવણ આપણે કર્યું. તૃતીય પૂરમાં ભગવાન શ્રીહરિનું સોરઠમાં વિચરણ, ગુરુદેવ રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થાય ત્યાર પછીનું સમાધિ પ્રકરણ વગેરે ઐશ્વર્ય, એ અદ્ભુત વાતો આપણે શ્રવણ કરી. અને ભગવાન શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા છે. હવે આ ચતુર્થ પૂરમાં ભગવાન શ્રીહરિ ગઢપુરવાસીના પ્રેમથી બંધાઈ જશે અને સત્સંગમાં વિચરણ માટે સાધુઓને મોકલશે, સાધુતાના ઉત્કૃષ્ટ પાઠ શીખવાડશે. એ પ્રસંગ આપણે આ પૂરમાં શ્રવણ કરીશું. આવો ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન કરી, સત્સંગની માં આદિગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી, આ ગ્રંથના લેખક આધારાનંદ સ્વામી એમના ચરણોમાં વંદન કરી, આપણા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન, સાષ્ટાંગ પ્રણામ કરી આ ગ્રંથનો પ્રારંભ કરીએ. શ્રી હરિ ધર્મ કુમાર પદ એ વંદ હું વારંવાર, ચતુર્થ પુરહી અબ કહત હું યથા મતે અનુસાર. શ્રી હરિ ધર્મ કુમાર પદ બંદ હું વારંવાર. ધર્મનંદન, ધર્મપુત્ર, ભક્તોના પાપ તાપ અને સંતાપને હરનારા એવા શ્રીહરિ, એમના ચરણ કમળને વારંવાર હું વંદન કરું છું. મારી બુદ્ધિ પ્રમાણે આ ચતુર્થ પૂર એનું હું આલેખન કરું છું. અવધ્ય પુરી દેશ મહી છપૈયા પુર હે જે હે, શ્રી હરિ તિહા પ્રગટ ભયે ભક્તિ ધર્મ ઘર તે હે. અવધ્ય પુરી દેશ મહી છપૈયા પુર હે જે હે, શ્રી હરિ તિહા પ્રગટ ભયે ભક્તિ ધર્મ ઘર તે હે. અયોધ્યાપુરી પ્રદેશમાં છપ્પૈયા નામનું ગામ છે, એ અવધ પ્રદેશમાં આવેલું છપ્પૈયા ગામ. તેના પવિત્ર બ્રાહ્મણ દંપતિ ભક્તિમાતા અને ધર્મપિતાને ઘેર ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. ધર્મદેવ સરયુ પારિણ બ્રાહ્મણોમાં ઇટ્ટાર પાંડે અટકના હતા.
કારણ કે ભગવાન જે ભૂમિમાં પ્રગટ થયા, જે કુળમાં પ્રગટ થયા, જે માતા પિતાને ત્યાં પ્રગટ થયા, એનો મહિમા પણ કમ તો નથી જ ને। એટલે સ્વામીએ ફરીવાર આ ચતુર્થ પુર છે એનું મંગલાચરણ કરે છે, એટલે સ્વામીએ પાછો આ બધો ઇતિહાસ રિપીટ કર્યો છે। ભગવાન શ્રીહરિના ચરિત્રો આગળ જે ગાયા છે ટૂંકમાં સ્વામીએ લીધા છે। જન્મથી 11 વર્ષના થયા ત્યાં સુધી છપ્પૈયા અને અયોધ્યાપુરીમાં ભગવાન શ્રીહરિ રહ્યા। 8 વર્ષ વનમાં ફર્યા, અપાર તીર્થોની યાત્રા કરી અને લોજમાં પધાર્યા। જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો, લય તીર્થ માહી ફર્યા। આપણે ત્યાં મંગલાચરણનો બહુ મોટો મહિમા છે। ગ્રંથાદો ગ્રંથ મધ્ય ગ્રંથાંતે ચ મંગલમાચરેત, ત્રણ વાર મંગલાચરણ કરવું જોઈએ। એક ગ્રંથની શરૂઆતમાં, બીજું ગ્રંથના મધ્યમાં, અને ત્રીજું ગ્રંથના અંતમાં। બધા જ ગ્રંથોમાં ત્રણ વાર મંગલાચરણ છે। શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે ત્રણ જગ્યાએ મંગલાચરણ કર્યું છે, સતાનંદ સ્વામી ઉલ્લેખ કર્યો છે। વચનામૃતમાં પણ ત્રણ વાર શ્રીજી મહારાજે મંગલાચરણ કર્યું છે, વચનામૃતમાં તત્વજ્ઞ સંતોએ ઉલ્લેખ કર્યો છે। આપણે એમાં બહુ ઊંડા નથી, ત્રણ વાર, આદિમાં, મધ્યમાં અને અંતમાં। એનો અર્થ જ છે કે આપણે ભગવાનને અખંડ યાદ કરીએ તો સારામાં સારું છે, પણ અઘરામાં અઘરું પણ છે। કદાચ અખંડ યાદ ન કરી શકીએ, અને ત્રણ વાર જો યાદ કરીએ ને, શરૂઆતમાં, વચ્ચે અને અંતમાં, તો પણ આપણું કાર્ય મંગળમય, એટલે કે નિર્વિઘ્ન થાય થાય અને થાય જ, આનો ભાવ આવો છે। હવે બીજી વાત, મંગલાચરણના ત્રણ સ્વરૂપ છે। કેટલા સ્વરૂપ છે યાદ રાખવા જેવા? આ સનાતન સંસ્કૃતિના સિદ્ધાંતની વાતો છે, દરેક ધર્મગ્રંથોનું મૂળ છે, આ વૈદિક સંસ્કૃતિનું મૂળ છે। ગ્રંથની આદિમાં, મધ્યમાં, અંતમાં મંગલાચરણ કરવું, મંગળનો અર્થ જ થાય વિઘ્નોનું નાશ કરનારું સ્મરણ, એ ત્રણ પ્રકારનું છે। નમસ્કારાત્મક, સમજો, પેલું કેવું છે, નમસ્કારાત્મક છે। બીજું છે સ્વરૂપ વર્ણનાત્મક, અને ત્રીજું છે વસ્તુ નિર્દેશાત્મક। નમસ્કારાત્મક એટલે સ્વામીએ મંગલાચરણ જો કર્યું ને, કેવું સરસ, શ્રી હરિ ધર્મ કુમાર પદ વંદહુ બારમ બાર, જોયું, ભગવાન શ્રીહરિના ચરણોમાં વારંવાર વંદન કરું છું, નમસ્કારાત્મક મંગલાચરણ છે। આ એક એનું સ્વરૂપ છે। બીજું એનું સ્વરૂપ છે સ્વરૂપ નિર્દેશાત્મક, જેમ કે શિક્ષાપત્રી, વામે યસ્ય સ્થિતા રાધા, જે ભગવાન શ્રી કૃષ્ણની ડાબી પડખે રાધિકાજી બિરાજમાન છે, જેમના વક્ષસ્થળમાં લક્ષ્મીજી બિરાજમાન છે, અને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ, એનું હું ધ્યાન કરું છું। આ મંગલાચરણમાં વંદન નથી કર્યા, પણ શું કર્યું છે, સ્વરૂપનું વર્ણન કર્યું છે, પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપનું વર્ણન કર્યું છે, યાદ રાખજો। ત્રીજું એનું સ્વરૂપ છે વસ્તુ નિર્દેશાત્મક, અત્યંત મહત્વનું આ પાસું છે। એટલે કે મંગલાચરણની અંદર નમસ્કાર પણ હોય, સ્વરૂપનો નિર્દેશ પણ હોય, અને સાથે સાથે આખા ગ્રંથની અંદર જે વાત આવવાની હોય, આગળના આખા ચેપ્ટરમાં જે વાત આવવાની હોય, એ બધી વાતનો ટૂંકમાં નિર્દેશ થાય। ભગવાન સ્વામિનારાયણના કવિ મંડળમાં એક એક થી ચડિયાતા પ્રતિભા સંપન્ન સંતો ભક્તો થયા। આજે યાદ કરીએ કવિ શ્રી દલપત રામજી અને વિહારીલાલજી મહારાજ શ્રી, જેમણે હરિલામૃત નામનો ગ્રંથ લખ્યો। આ એક જ શ્લોક જે આપણે બોલીએ છીએ ને, આમ તો મંગલાચરણ પણ છે, સાથે સાથે નમસ્કાર પણ છે, અને વસ્તુ નિર્દેશાત્મક ભગવાન શ્રીહરિ, એનું સ્વરૂપ, એમનું ઐશ્વર્ય, એમને વંદન,
અને આખે આખું મહારાજનું જીવન એક શ્લોકમાં ગૂંથી લીધું. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લઈ તીર્થ માહી ફર્યા, રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદે કરે, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચરી. ભગવાન શ્રીહરિનું આખું જન્મથી લઈ અંતર ધ્યાન સુધીનું ચરિત્ર આવી ગયું. કેવી અદ્ભુત વાતો છે જોયું. સ્વામી એવી રીતે આ મંગલાચરણ શરૂ કર્યું છે ને, એટલે જન્મથી પ્રારંભ કરી ભગવાન શ્રીના બધા ચરિત્રો અત્યાર સુધીના વર્ણવે છે. છપ્પૈયામાં પ્રગટ થયા, અયોધ્યા રહ્યા, વનવિચરણ કર્યું, લોજમાં પધાર્યા, ઉદાર ગુણોથી સંપન્ન મુક્ત મુનિને મળ્યા, અને પછી ઉદ્ધવના અવતાર એવા ગુરુદેવ રામાનંદ સ્વામી પીપલાણા ગામમાં મળ્યા. તેમણે શ્રીહરિને દીક્ષા આપી અને ધર્મધુરા પણ આપી. ટૂંકમાં પછી ઉદ્ધવ એવા રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા અને તેમને દુર્વાસાના શાપથી છોડાવ્યા. શ્રીહરિએ અન્ય અવતારોને પોતાના સ્વરૂપમાં લીન કર્યા હોય આવા દર્શન કરાવ્યા. જેમ સૂર્યોદય થાય ત્યારે તેજમાં ચંદ્રમાં અને બીજા તારાઓ લીન થઈ જાય, તેમ શ્રીહરિએ પોતાનો એવો પ્રતાપ દેખાડ્યો તેમાં બીજા બધાના પ્રતાપ લીન થઈ ગયા. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ભગવાન શ્રીહરિએ ત્રીજાપુરમાં આપણે કથા સાંભળી સમાધિ પ્રકરણ, જેમાં ભગવાન શ્રીહરિએ પોતાનું અવતારી પણ પોતાનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય બતાવ્યું. સૂર્યના તેજમાં તારામંડળનું તેજ લીન થાય એવી જ રીતે ભગવાન શ્રીહરિના અવતારીપણાના ઐશ્વર્યમાં અવતારનું ઐશ્વર્ય લીન થઈ ગયું. કેવા કેવા ચરિત્રો આપણે સાંભળ્યા ને. પેલો મુસલમાન હતો, પઠાણ હતો અરબસ્તાનનો, અને નીકળે મહાન શાંતિ થાય, અત્યંત અશાંત એનું હૃદય શાંત પડે, એને થાય નક્કી ગમે તેમ હોય આ પવિત્ર ભૂમિ છે. ગામના માણસોને પૂછ્યું કે આ ગામમાં કોઈ પાક બિરાદર આત્મા છે, મને શાંતિ વળે છે, અશાંત મારું મન હતું, ઉદ્વિગ્ન મારું ચિત્ત હતું, બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. આવી મહાન શાંતિ અનુભવી અને કહેવાય છે ભગવાન શ્રીહરિના દર્શન પછી કરે, અને દર્શન કરતાની સાથે સમાધિ સીધી લો, અને સમાધિમાં એણે 180,000 પેગંબરો જોયા. હવે 180,000 વર્ષ તપ કરે તો એ પેગંબર ભેગા ન થાય, એક ન ભેગા થાય, આને તો બધા દેખાણા, અને પેગંબરો હાથ જોડીને ઉભા છે. આશ્ચર્યમાં ડૂબેલા માણસને થાય આ શું છે, અને ત્યાં તેણે દ્રશ્ય જોયું જેને પૃથ્વી ઉપર જોયા હતા, જેના દર્શન આંખથી કર્યા હતા, એને અંતરમાં સમાધિમાં નિહાળ્યા કે પુરુષોત્તમ નારાયણ બેઠા છે અને હજારો લાખો પેગંબર હાથ જોડીને સ્તુતિ કરે છે. જોયું એ ધામ ધામ ના જે રહેનાર હજુર રે છે જોડે હાથ ને રે, એ કરી આરત શું ચાર શિષ નમાવે છે નાથ ને રે. આવું ઐશ્વર્ય ભગવાન શ્રીહરિએ પ્રગટ કર્યું. ઘુવડ જેવા અજ્ઞાની લોકો સહજાનંદ રૂપી સૂર્યોદય થયો છતાં દેખતા ન હતા, ડાપણને લીધે દૂર રહ્યા. સહજાનંદ સૂર્ય નજર આગળ હોવા છતાં તેમને દેખાતો ન હતો, કારણ કે એની દ્રષ્ટિ કેવી હતી, ઘુવડ જેવી. ભગવાને આ પૃથ્વીમાં કેવા આશ્ચર્ય મૂક્યા બોલો. સૂર્યોદય થાય, આખી પૃથ્વી ઝળહળી ઉઠે, ઝગમગી ઉઠે, પૃથ્વીના ખૂણા ખૂણામાં પ્રકાશ છવાઈ જાય, પણ એક પ્રાણી એવું છે ઘુવડ. શું કહેવા માંગે છે, એનો અર્થ એવો છે કે આ દુનિયામાં ગમે એટલું મહાન સત્ય હોય, ગમે એટલું મહાન સત્ય હોય, તેમ છતાં
અધર્મી જીવો, આસુરી જીવો, અગ્ને અજ્ઞાની જીવો એને સ્વીકારી શકતા નથી. એવું જ બીજું આશ્ચર્ય સાહિત્યમાં દ્રષ્ટાંત આપ્યું, જવાસો. તમે જોયો છે કોઈ? મેં જોયો છે. જવાસો એક એવી વનસ્પતિ છે, જેમ વરસાદ પડે ને એમ સુકાઈ જાય. વરસાદ પડે અને સુકાઈ જાય, અને ગરમી પડે ને એ લીલું થાય. આ દુનિયામાં કેટલા માણસો જવાસા જેવા હોય. હા, એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. આકાશમાંથી મુસળાધાર વૃષ્ટિ થાય છતાં તરસનો તરસ્યોનો તરસ્યો જ રહે. હા, જવાસા જેવા ઘણા હોય. ગમે એવી કથા, ગમે એવી સારી વાતો, ગમે એવા સારા સંત, ગમે એવા સારા ભગવાન મળી જાય ને, આસુરી જેનો જીવ થઈ ગયો છે ને, ઘુવડ જેવી જેની નજર થઈ ગઈ છે ને, જવાસા જેવી જેની વૃત્તિ થઈ ગઈ છે ને, એના માટે અઘરું છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. સાધુનો રોજ જેને સમાગમ કર્યો હોય ને તો અંતર નિર્મળ થાય, અને અંતર નિર્મળ થાય ને, અંતરની આંખો ઉઘડે ને, મહિમાના નેત્ર ખુલે ને, પછી પુરુષોત્તમ નારાયણ શું છે, સાધુ શું છે, હરિભક્તો શું છે, મંદિર શું છે એ સમજાય. બાકી સમજાય એમ છે નહીં. શ્રીહરિ સોરઠ દેશમાં 3 વર્ષ સુધી વિચર્યા. આગળના ગ્રંથમાં લખ્યા પ્રમાણે, આગળના ગ્રંથ એટલે પાછળના પૂર્વમાં, આટલું સ્વામીએ મંગલાચરણ કર્યું છે. તે પ્રમાણે લોકોને યોગ કળાઓ જણાવી, ઘણું ઐશ્વર્ય દેખાડ્યું, પછી ગઢપુર પધાર્યા. આ વાતને મુક્તાનંદ સ્વામીએ જે રીતે દેખી હતી તે વાતને હવે કહું છું. સમજી ગયા તમે? અત્યાર સુધીનો જે આખો ગ્રંથ હતો એ બધો ગ્રંથ એનો સાર સ્વામીએ લખી દીધો, અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામી નજરથી દિવ્ય દ્રષ્ટિથી નિહાળતા હતા. સ્વામી વર્ણન કરતા જાય અને જે વાતો બોલતા હતા એ જ વાતો આધારાનંદ સ્વામીએ ગ્રંથસ્થ કરી આ ગ્રંથમાં લખી. એ સ્વામી કહે છે, હવે હું લખું છું. ગઢપુર ગામના રાજમાર્ગની બજારોમાં બંને બાજુએ દુકાન હતી. તેના દરવાજાઓમાં મોતીના તોરણ બાંધ્યા હતા. તે વિચિત્ર રંગોથી રંગેલા હતા. કેળો, કેળાની લૂમોવાળી કેળો લાવીને તેના સ્તંભ રોપાવ્યા હતા. સોનેરી દાંડીવાળી વિચિત્ર રંગની ધજાઓ અને પતાકાઓ ફરકાવી હતી. વિવિધ પ્રકારના ફૂલઝાડ લાવીને ત્યાં રોપાવ્યા હતા, તેમજ અપાર દીવાઓ પ્રગટાવ્યા હતા. તેથી માનો સૂર્યોદય થયો હોય ને શું એવું અંજવાળું થયું હતું. આટલા દીવડાઓ ચારેય બાજુ ઝગમગતા મૂકી દીધા હતા. જમીન ઉપર ઉભેલા લોકોનો તેમજ મકાનોના ગોખમાં અને અટારીઓમાં ઉપર ચઢેલા લોકોનો કોઈ પાર ન હતો. શ્રીહરિને વધાવવા માટે બધી સ્ત્રીઓ સોનાના ફૂલ લઈને ઊભી હતી. તે વેળાએ દરેક દરવાજે સોનાના કળશ સ્થાપીને તેના ઉપર શ્રીફળ મૂક્યા હતા. સાથે સાથે લીલી ધરો અને 5 પલ્લવ આદિ મંગળમય પદાર્થોથી કળશને સુંદર શોભાવ્યા હતા. ભગવાન અને સંત આપણા આંગણે પધારે તો કેવી તૈયારી કરવી એનું આમાં થોડું વર્ણન છે. ઘણાના ઘરે ઠાકોરજીની પધરામણી હોય, મહિના પહેલા નક્કી કર્યું હોય, સ્વામી ક્યારેક પધારો ને અમારા ઘરને પાવન કરો ને, તો સ્વામી ઠાકોરજીને લઈને પહોંચી જાય. ઘરે પહોંચે ને ટીવી ચાલુ હોય, બોલો, ટીવી બંધ કરવાનો એમની પાસે ટાઈમ ના હોય, ચાદર તો પાથરી જ ના હોય. આપણે જઈએ ઠાકોરજી લઈને, એટલે બધું આગુ પાછું કરે, બંધ કરે, ચાદર બાદર તો ઠીક, ઠાકોરજીની આરતી તૈયાર ન રાખી હોય. પધરામણીનો અર્થ છે મહિમા સાથે જો પધરામણી કરવામાં આવે ને તો ઘર, ઘરના એક એક ખૂણા, ઘરમાં રહેનારા એક એક માણસ એ બધાને પાવન પવિત્ર કરી શકે આટલી તાકાત પધરામણીમાં છે, એનો મહિમા છે. પણ મહિમા સાથે કરવામાં આવે તો, મહિમા વગર થાય તો, જો કે આપણા લોયાધમ પરિવારના ભક્તો ખૂબ સરસ તૈયારી કરતા હોય છે, પરંતુ વાલા ભક્તો પ્રેમની કોઈ લિમિટ નથી. આપણે ફૂલો લાવીએ, ઠાકોરજી માટે સરસ મજાનો હાર બનાવી રાખીએ,
ઠાકોરજી માટે સરસ તૈયારી કરીએ. આપણે ભલે અત્યારે આમાં જેટલું વર્ણન છે, કેળના સ્તંભ લાવીએ ને એ બધું ન કરી શકીએ, ધજા પતાકા તોરણ ને એ બધું ન કરી શકીએ, જાન મૃદંગ ને પખવા જ ન લાવી શકીએ, સામયુ ને વરઘોડ ને એ બધું ન કરી શકીએ, પણ આપણાથી થાય એટલું ભગવાન શ્રીહરિનું દિવ્ય ને ભવ્ય આપણે સ્વાગત કરીએ. આપણે જાણીએ છીએ, હમણાં વડોદરામાં પૂજ્ય ગુરુજી પધરામણી કરવા નીકળ્યા, જે જે ભક્તોના ઘરે ગયા, ભક્તોએ સામૈયા કર્યા, એક એક ભક્તોએ, નાના નાના ગરીબ ભક્તોએ સામૈયાઓ કર્યા. ઠાકોરજી પધારે છે, ગુરુજીના ઠાકોરજી એટલે ઠાકોરજી શ્રીજી મહારાજના પૂજેલા, આવા લાલજી અમારા ઘરે આવે છે. એક એક ઘરમાં 25-25, 50-50 વાનગીઓ બનાવીને રાખી. આપણને એમ થાય ભગવાનનો અને સંતનો રાજીપો તો મળે દાદા, ના મળે? કેટલો મોટો રાજીપો મળે! માટે આપણા ઘરે ઠાકોરજી પધારે, ગુરુજી પધારે, સંતો પધારે, પધરામણી થાય ત્યારે આપણે એટલી થોડી ઘણી તો તૈયારી કરીએ, કરીએ ને કરીએ તો એનો મહિમા છે. સોફા હોય એના ઉપર સરસ ચાદર પાથરીએ, સંતોની બેઠક તૈયાર કરીએ, ઠાકોરજી માટે સરસ મજાનું આસન તૈયાર કરીએ, એના ઉપર સરસ નવી કંઈક ચાદર પાથરીએ, નવો રૂમાલ હોય તો એ પાથરીએ, આરતી સરસ મજાની તૈયાર કરીએ, ઠાકોરજી સંતો માટે ફૂલ લાવીને રાખીએ, ઘરના આંગણામાં રંગોળી કરીએ, દીવડાઓ મૂકીએ, બરાબર, ફૂલો હોય તો ફૂલોની પાંખડીઓ થોડી પાથરીએ. આ એક આપણી સંસ્કૃતિનો રિવાજ છે. કેવી અદ્ભુત તૈયારી! નાળિયેળી અને સોપારીના ઝાડ રોપાવ્યા, તેના ઉપર જાત જાતના પંખીઓ છવાઈ ગયા, રોપેલા 12 માસી આંબા ઉપર તો કેરીઓ શોભી રહી હતી. લો, સૃષ્ટિમાં પણ નવચેતના પ્રગટી. સુરતના શાયર કહેવાય ગની દહીવાલા, એની એક બહુ સરસ ગઝલ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. જોયું, ઝાડ ઝુકેલા હોય ને, પણ જ્યારે આપણા હૃદયમાં આનંદ હોય ને ત્યારે આપણને એમ લાગે અમારો પીવડો આવે છે ને, એટલે આ ઝાડો બધા નતમસ્તક થઈને વંદન કરે છે, આવું લાગે. પ્રેમનું એક સ્વરૂપ છે. એને સૃષ્ટિના ખૂણા ખૂણામાં, ઝાડમાં, વૃક્ષોમાં, પાંદમાં, પત્તામાં, બધી જ જગ્યાને નવચેતના દેખાય. અને મન જો મુરઝાયેલું હોય ને તો અતિ અદ્ભુત વર્ણન છે. શ્રીહરિ પધારે છે એવું સાંભળી કેસરનું પાણી બજારોમાં છંટાવ્યું, મોતીથી ચોક પુરાવ્યા, ગઢપુરવાસી લોકોએ પોતાના શરીર ઉપર વિવિધ પ્રકારના શણગાર ધારણ કર્યા, શ્રીહરિએ પોતાના આખા શરીરે ચિત્ર વિચિત્ર રંગના ઝરિયાની વસ્ત્ર ધાર્યા હતા, છાતી ઉપર મોતીના હાર શોભતા હતા, જેને દેખીને કરોડો કામની છબી પણ લજાઈ જતી હતી, મસ્તકે શિરપેચમાં કલગી છવાયેલી હતી, તેમજ મોતીના તોરા પણ હતા, કાનમાં નંગજડિત કુંડળ હતા, તેના ઉપર મોતીના ગુચ્છ ધાર્યા હતા, કપાળમાં વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો હતો, મુખ ઉપર મરક મરક હાસ્ય દીપતું હતું, પૂર્ણચંદ્રના સમાન મુખની જ્યોતિ ઝગમગ ઝગમગ ઝળકી રહી હતી, દીવાની જ્યોતના સમાન અણિયાળી નાસિકા શોભતી હતી, તેનાથી દેવોના અને મનુષ્યોના ચિત્ત આકર્ષાતા હતા, ચંચળ નેત્ર પણ અણિયાળા હતા. ભગવાન શ્રીહરિની અદ્ભુત મૂર્તિ! હા, કોઈ દર્શન કરે ને તો પણ એ દર્શન કરનાર માણસનું અંતર શાંત થઈ જાય, કરોડ કરોડ કામ પણ લજ્જા પામે, આવું મનોહર ભગવાન શ્રીહરિનું સ્વરૂપ છે. એમ આજે પ્રભુ ગઢપુરમાં પધાર્યા છે. ગઢપુર એટલે પ્રેમની નગરી એમ કહી શકાય ને. ગઢપુર એટલે પ્રેમની નગરી, ગઢપુર એટલે એવી નગરી કે જ્યાં ભગવાન પણ બંધાઈ જાય, બીજાની ક્યાં વાત કરો. અરે ગઢપુર માટે કહેવું હોય તો એમ કહી શકાય, સર્વોપરી ભગવાન શ્રીહરિ, એને આ પૃથ્વી ઉપર રહેવાનું ઘર એટલે ગઢપુર. આ પૃથ્વીમાં એવી કોઈ બીજી જગ્યા પાવનકારી નથી કે જ્યાં ભગવાન શ્રીહરિ આટલું લાંબુ રોકાયા હોય, આટલું લાંબુ. સુંદર શ્યામ છબીલે છેલે, ગઢડું ઘેલું કે ધોરે, સમયા રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દીધું રે. સુંદર શ્યામ છબીલે છેલે, ગઢડું ઘેલું કે ધોરે.
આપણે યાત્રા કરીને આવ્યા ને, એટલા બધા હરિભક્તો રાજી છે, એટલા બધા રાજી છે જેની સાથે બેસીએ ને, યાત્રાના સ્મરણો સાંભળીને આપણને આનંદ થાય. એ વાગોળવાની મીઠાસ છે. આજે કંટકીના ભક્તો હતા, બધી વાત કરતા હતા સુરેશ ભગત, મુકેશ ભગત, અને કહેતા હતા, સ્વામી હવે ગુરુજીને પ્રાર્થના કરી છે ને, તમને પ્રાર્થના કરીએ, એકવાર છપ્પૈયા અમને લઈ જાઓ, બસ અમારે જવું છે છપ્પૈયા, જ્યાં મહારાજ પ્રગટ થયા. જોયું. હું કહેવા એ માગું છું, ગુરુજી જેવા સત્પુરુષ હોય, સંતો હોય, અને મહિમા સાથે જો યાત્રા થાય ને, તો ખરેખર એ યાત્રા જીવનમાં ક્યારેય ભૂલાય નહીં, આપણા મહિમાને દિવસે ને દિવસે વધારનારી છે. ગઢડા તો જઈએ છીએ, લગભગ બધા દર્શન કરતા હશે, પણ ગઢપુરનો મહિમા શું છે, પ્રસાદીના સ્થાનો કેવા છે, એની જો ખબર ન હોય ને, કોઈ સમજાવનાર ન હોય ને, તો ઘણીવાર ગઢડામાં જઈને લોકો ભીડ જોઈને આવતા હોય, બજારો ગંદી, જવાનો રસ્તો સાંકડો, ચારે બાજુ ગંદકી, એના આત્માને આપણે નથી જોઈ શકતા. સમજ્યા ને તમે? આપણે બજાર જોવા નથી જતા, સાંકડા રસ્તા જોવા નથી જતા, બહારની ગંદકી જોવા નથી જતા. મહિમા કેનો છે એ વસ્તુ હું સમજાવું છું, બરાબર ને? હીરો કીચડમાં પડ્યો લઈ લે કે ના લઈ લે, હા કે ના? તો કયો હીરો કીચડમાં છે છતાં લઈ લઈએ? સોનાની ચેન ધૂળમાં પડી હોય તો ઉપાડીએ કે ના ઉપાડીએ? ડોલરની નોટ, સોનું તો સમજ્યા, ડોલરની નોટ કાળિયાના હાથમાં આવી તો ઉપાડી લઈએ કે ના ઉપાડીએ? આપણા સ્ટોરમાં કોઈ કાળો માણસ આવે, લે આ ડોલરની નોટ, આપણે તારા હાથને ન લઈએ કહીએ? આપણે કાળો ન જોઈએ, ડોલર જોઈએ, બસ પતી ગઈ વાત. પછી જ્યાં મહિમા સમજાય છે, હું એ કહેવા માંગુ છું, ત્યાં અધિષ્ઠાન કયું છે એ આપણે નથી જોતા. ગઢપુર છે, વડતાલ છે, છપ્પૈયા છે, જ્યાં ભગવાન શ્રી વિચર્યા છે, લોયા છે, ગુરુજીને કેટલો બધો મહિમા, કેટલો લોયાનો મહિમા. આવી કાળજાળ ગરમી પડે છે, છતાં ગુરુજી લોયા હોય, અમે સંતો ફોનમાં વાત કરતા હોઈએ, ગુરુજી એમ કહે, સુવ્રત આ ભૂમિમાં એટલી શાંતિ છે, એટલી શાંતિ છે, આ પૃથ્વીમાં આવી જગ્યા ક્યાં મળે? લો અહો ભાવ, દિવ્ય ભાવ. હું કહેવા એ માંગુ છું, મોટા પુરુષો આવો મહિમા સમજી શકે, કારણ કે એવી સ્થિતિને પાયમાં છે. એટલા માટે આ ગઢપુરની ભૂમિમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. પ્યારા શ્રીહરિ અમૃતમય દ્રષ્ટિથી સહુને દેખતા હતા. વાંકી ભ્રકુટી કમાનના સમાન સુંદર હતી, તેના જેવી અન્ય કોઈની શોભા હતી નહીં. મસ્તકના વાકડિયા વાળ ભમરાની જેમ ચોતરફ છવાઈ ગયા હતા. માનો તે અનંત અને અદ્ભુત શોભાને લાવ્યા હતા. ઉજ્જવળ દાંતોની પંક્તિનું તેજ ઝગમગી રહ્યું હતું. પાક્કા ઘેલોડાના સમાન લાલ ઓઠ સુહામણા લાગતા હતા. ચીબુકની શોભા પણ સુંદર હતી. આપણા પિયુડા મહારાજ એવા જ છે ને, જો ગાલ દર્શન કરો, નાસિકા દર્શન કરો, હોઠ દર્શન કરો, એમની દાઢી ચીબુક, મૂર્તિના એક એક અંગ તમે જો નિરખો ને, દર્શન કરો ને, ચિત્તમાં ચોટી જાય. શંખના જેવો કંઠ ઘણો શોભતો હતો, તેના ઉપર પડતી કરચલીઓ કબૂતરના કંઠના જેવી રમણીય હતી. ઢીચણ સુધી લાંબા બંને હાથ હાથીની સૂંઢના જેવા ઓપતા હતા. તે બાજુબંધ કડા પહોંચી અને વેઢોથી ભરપૂર હતા. કંઠમાં કૌસ્તુભમણી, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન અને ડાબે પડખે ભૃગુલાંચનનું ચિહ્ન એ બધા ભવ્ય રીતે દીપી રહ્યા હતા. ધર્મકુમાર શ્રીહરિ રાજમાર્ગ ઉપર ધીરે ધીરે ચાલ્યા આવતા હતા. ગઢપુરના નગરજનો તો અત્યંત વિસ્મિત થઈને ભીતે આલેખેલા ચિત્ર જેવા થઈ ગયા હતા. તે સમયે ગઢપુરની બધી સન્નારીઓ પોતાના ઘરનું બધું કામકાજ છોડીને તુરંત દર્શન કરવા દોડી આવી. ઘર કે કામ કાજ તે હી વારા, ત્યાગ દયે સબ આઈ દારા. ઘર કે કામ કાજ તે હી વારા, ત્યાગ દઈ સબ આઈ દારા. કોવુક ગૌદો હત દૂર આઈ, ગાયને દોતા હતા.
ये दौड़ी निकली गया। कौक भोजन करत भुलाई, कोई जमवा बैठा था, ये जमवा बैठा था, जमवानू भूली गया, चढ़ू करवानू भूली गया, त्यांथी उभा थईने भाग्या। पण कोण? बेनो हा, पुरुषो भाग्यवा नथी, ये तो हमणा चढ़ू बड़ू करीन। हा, तमे बधाई सम्मति आपी एटले तमे तमारो अंग जाणो तो छो ज, हा ये वात तो इतिहास मां स्वीकारवी ज पड़े કે સ્ત્રી ભક્તોનું હૃદય પ્રેમાળ છે, શ્રદ્ધાવાન છે, શ્રદ્ધા અને પ્રેમ જ્યાં છે ત્યાં ભગવાન જલ્દી પ્રગટ થાય છે। વ્રજાંગનાઓ હોય એનો પ્રેમ આપણે જાણીએ છીએ, દુર્ગપુર વાસીઓનો પ્રેમ આપણે જાણીએ છીએ, કેવી સરસ વાત આવી ગઢપુરની સન્નારીઓ, ઘર કે કામ કાજ તે હિવારા ત્યાગ દયે સબ આયે દારા, ભોજન પેરસત કોઉક ભૂલી। છોકરાઓ જમવા બેઠેલા, માં પીરસવા જતી હતી, બાજુની સખીએ બૂમ પાડી, અલી દોડજે, આપણા ગામમાં ભગવાન પધાર્યા છે। બસ ભગવાન સાંભળતાની સાથે જેના હૃદયમાં ભાવ છે, એ ભાવનાથી ભરેલી સન્નારી દીકરાને પીરસવાનું ભૂલી ગઈ। ભોજન પેરસત કોઉક ભૂલી, હરિ મૂર્તે દે ખન મન ફૂલી। ભગવાનની મૂર્તિ જોવાનો મનમાં એવો કોડ જાગ્યો કે દીકરો બેઠો છે જમવા, ધણી બેઠા છે જમવા, એનું પીરસવાનું છોડીને અદલ બદલ કઉ ભૂષણ ધારે, કપડા કોઈ પહેરતા હશે ખબર ન રહી, ગમે તેમાં કપડા પહેરી લીધા, કોઉક ધાવત બાલ વિસારે, ધાવતા દીકરાઓને છોડીને પણ એ ગઢપુરની સન્નારીઓ ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે દોડી। દર્શન કરવાની ઉતાવળમાં કોઈક સ્ત્રીએ કપડાને પણ ઉલટ પુલટ પહેર્યા, હરિદર્શનની પ્યાસી કોઈ સ્ત્રીએ એક જ આંખમાં આંજણ આંજ્યું, લો બહુ સરસ કોઈએ લખ્યું છે। કેટલી વસ્તુ એવી છે માણસને કરવાનું કામ પણ ભૂલાવી દે છે, તમારે કરવું છે પણ એ વસ્તુ આવી જાય એટલે તમારે કરવું છે એ પણ ભૂલાઈ જાય। એક પ્રેમ, પ્રેમ એવું તત્વ છે, કહેવાય છે ને પ્રેમ ન જાણે નેમ, એમાં કોઈ નિયમ ન રહે, નિયમ રાખ્યું હોય ને તો પણ તૂટી જાય। એક આંખમાં આંજણ આંજ્યું, કોઈક તો ઉભરાતા દૂધને છોડીને દર્શન માટે દોડી, કોઈ સ્ત્રી ધાવવા છોડેલા વાછરુને પણ વાળ્યા વિના દર્શન માટે દોડી। આમ શ્રીહરિના દર્શન માટે સ્ત્રીઓ ભાન ભૂલી ગઈ, તેમની બુદ્ધિ શ્રીહરિની મૂર્તિમાં લોભાઈ ગઈ। કોઈ પણ નારી દર્શન કરતી વખતે એક મટકું મારતી નહીં, આમ શ્રીહરિની મૂર્તિને પોતાના હૃદયમાં ઉતારી લેવા માંડી। ધન્ય છે, હા, ઘણી વાર ગુરુજી કહે છે ને આ પુરુષના શરીરને ધિક્કાર છે, એક દિવસ આપણે તો ભગવાનની દાસી થવું પડશે, એ હું તો ન ગણી, મુક્તાનંદ સ્વામી ગાયું છે ને, હું તો ન ગણી નાર તોય તમારી રે ગુણવંતા ગીરધારી। લો, બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ સખી બન્યા, પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી બન્યા, મુક્તાનંદ સ્વામી પણ મહારાજની આગળ દાસી બની ગયા। હું કહેવા એ માંગુ છું, ભગવાનની આગળ આપણે જ્યારે સુધી દાસી ભાવ પ્રગટે, ભગવાનના ચરણોની ધૂળ સમાન આપણામાં દાસપણો આવે ને, આ અહંકાર જે પુરુષનો છે ને, પુરુષપણાનો જે અહંકાર છે ને, આ મૂછાળો અહંકાર છે ને બહુ ખતરનાક છે, આ મૂછાળો અહંકાર, ધીમનભાઈ કે અમે તો કાઢી નાખી નથી, અઘરો છે આ મૂછાળો અહંકાર, પણ એ વાત સત્ય છે। ભગવાનને ભજવામાં સૌથી વધારે વધારે નડતું તત્વ છે ને અહંકાર છે, વધારે વધારે, એટલે વચનામૃતમાં મહારાજ ત્યાં સુધી બોલ્યા, કામી હશે ને તો આ સત્સંગના કોઈ ખૂણે પડ્યો રહેશે, આમ તો દોષ છે, કામ ખરાબ છે પણ તેમ છતાંય સત્સંગમાં ખૂણે પણ પડ્યો રહેશે, પણ મહારાજ કે માની તો અમને દીઠો પણ નથી ગમતો। માટે દાસના દાસ થઈને સત્સંગમાં બસ હાથ જોડીને, ગુણાતાનંદ સ્વામીને કોઈ પૂછ્યું સ્વામી સત્સંગ એટલે શું, સ્વામીએ કહ્યું
ભગવાન અને ભગવાનના સંત ભક્તની આગળ હાથ જોડવા એ સત્સંગ. વાત સાચી ને? હાથ જોડીએ, દાસના દાસ થઈએ. નિષ્કામ સ્વામી કડી બનાવી છે ને કેવી સરસ, ગુણ આવ્યા હોય આપણામાં તે તો છે પારકા ઘરેણા. કેવી સરસ નાની વાત, આપણી પાસે જે કઈ છે ને આ ઉછીનું છે બધું, આ ઉધાર લીધેલું છે. જે કઈ છે, ગુણ છે, કળા છે, બુદ્ધિ છે, આવડત છે, જે કઈ છે બધું જ આપણું માની લીધું છે ને એ અહંકાર છે. એટલા માટે જ્યારે સ્ત્રીપણું પ્રગટે છે ને, સ્ત્રીનું જીવન તમે જુઓ તો પહેલેથી જે સ્ત્રી લૌકિક દ્રષ્ટિએ કેવું તો પરાધીનપણું એમાં છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવું હોય તો બહેનોની સેફટી છે એમાં જ, કે સ્ત્રી કોઈકને આધીન થઈને રહે, નાની હોય માતા પિતાને આધીન હોય, યુવાન થાય પતિને આધીન થાય, વૃદ્ધ અવસ્થા આવે ત્યારે પુત્રોને આધીન થઈને રહે. સ્ત્રીનું જીવન મર્યાદામાં રહેવા ટેવાયેલું છે. ના માણસનું જીવન, મને એક ભગતે બહુ સરસ વાત કરી, અમે ક્યાંક વિચરણમાં ગયા હતા, મને કે સ્વામી અમારા બે દીકરા છે, એક દીકરો અને દીકરી, પણ સ્વામી અમે જોયું કે દીકરાને મંદિરે લઈ જઈને ચાર વાર માથું ધક્કો મારીએ ને તોય નીચું વાળે નહીં, અને દીકરીને એક જ વાર શીખવાડ્યું છે ને તો ગમે ત્યારે મંદિર જઈએ ને તો એવી પગે લાગે, એવી પગે લાગે. જોયું એ તત્વ જેવું છે, વળી શકે એવું, અને આ તત્વ એવું છે લોઢા જેવું. ઘણા તો નાના દીકરા માથા ભારે હોય, જોયા છે ને તમે, હાવ નાના ટાબરિયા હોય તો એવા માથા ભારે હોય ને, જોયા છે ને તમે, દ્રષ્ટાંત આપું. કહેવા એ માંગુ છું, શ્રદ્ધાનું તત્વ વિશેષ છે સ્ત્રીમાં, પ્રેમનું તત્વ વિશેષ છે, એનું હૃદય ભગવાને થોડું કોમળ બનાવ્યું છે. એનો દુરુપયોગ જગતમાં થઈ રહ્યો છે, પણ એ જ હૃદય જો પરમાત્માના માર્ગે ચાલે ને, ભક્તિના માર્ગે ચાલે ને, ભગવાનની દિશામાં ચાલે ને, તો એ હૃદય પુરુષ કરતા પણ કંઈક ઘણું ભગવાનને રાજી કરી શકે છે. સ્ત્રીઓ ધર્મના લાલ ના દર્શન કરીને સોનાના ફૂલોના થાળ ભરી ભરીને વધાવતી હતી. નગરના ચારે દરવાજાઓમાં અને રાજમાર્ગમાં શ્રીહરિ ફર્યા, બંદૂકના ભડાકા થતા હતા, અપાર દારૂખાનું ફૂટતું હતું, ગુલાલ ઉડાડવાની તો ધૂમ મચી હતી, બધું આકાશ અને ભૂમિ ગુલાલથી છવાઈ ગયું હતું, ઉલ્લાસથી ત્રાંસા ઢોલ વાગતા હતા, તેનાથી બધું આકાશ ગાજતું હતું. અનંત દેવો વિમાનમાં બેસીને આકાશમાં ચઢી આવ્યા, તેઓ કેસર ચંદનની વૃષ્ટિ કરવા લાગ્યા, બધા નાગરિકો શ્રીફળ અર્પણ કરીને શ્રીહરિને પગે લાગતા, ફૂલહાર પહેરાવીને પરમ લાવો લેતા, અભય રાજાના દરબારના વિશાળ દરવાજાની શોભા તો કહી શકાતી ન હતી. જ્યારે શ્રીહરિ તેની નજીક આવ્યા ત્યારે દરબાર એભલ ખાચરે શ્રીને વિનંતી કરી બોલ્યા, મહારાજ આપ પહેલા અહીં અમારા દરબારગઢમાં પધારો. મહારાજ ગઢપુરમાં આવ્યા છે ને, બે દરબારગઢ છે અને બે જણા લેવા આવ્યા છે, કોણ કોણ? હા, પેલા સમાચાર જીવા ખાચરને મળ્યા એટલે એ પણ હાથથી ઘોડા શણગારીને આવ્યા છે, અને પછી એભલ ખાચરને એ પણ આવ્યા છે, બે ભેગા થઈ ગયા. અને એભલ ખાચરે શું પ્રાર્થના કરી? પેલા અમારે ત્યાં પધારો, અમે આપના ચરણમાં પડીને વિનંતી કરીએ છીએ, પગે લાગીએ છીએ. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, દરબાર તમે માચા ખાચરને પૂછી લો. આમાં વિવેક છે, શું છે, કેટલી સરસ વાત છે. એભલ ખાચરનો પ્રેમ પણ સાચો અને ભગવાન શ્રીનો વિવેક પણ સાચો. હા, અદભુત. અમુક અમુક સંવાદ બહુ જાણવા જેવા છે. અમારે સંતોને બહુ મુસીબત થાય, ઘણી વખત શું થાય, એકારે બે ભગતના ફોન આવે, સ્વામી મારે ત્યાં ઉતારો, મારે ત્યાં રાખો. પેલા ભગત કે સ્વામી ઉતારો, મારે ત્યાં રાખો. બે જોડે જ કે મારે ત્યાં, હવે અમારે શું જવાબ આપવો? એમ તો છે ને, મારા પગ તમે લઈ જાઓ, માથું તમે લઈ જાઓ, અને પાછા બે જીદે ચડે. સમજીને એમ કહી દે, સ્વામી તમે જેમ રાજી થાવ તો હજી વાંધો નહીં. જીદે ચડે, સ્વામી અમારે ત્યાં જ હોય. પેલા કે નાના સ્વામી અમારે, પણ સ્વામી એકલા છે, કરશે શું હવે? અવિવેક છે. એક સાથે બે જણા એક જ વ્યક્તિને વિનંતી કરે ત્યારે શું કરવું? ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો. ભગવાન શ્રીએ કેટલો મોટો વિવેક વાપર્યો જુઓ, આ શીખવા જેવું છે. હરીશભાઈ, તમે માચા ખાચરને પૂછી લો, જો તેઓ કહેશે તો અમે આજ એક દિવસ જ રહેશું અને બીજે દિવસે નહીં રહીએ. ત્યારે તેમણે મનમાં બહુ હેત લાવીને માચા ખાચરને પૂછ્યું,
કારણ કે માચા ખાચરે સમાચાર આપેલા અને માચા ખાચરની વિનંતીથી શ્રીજી મહારાજ ગઢપુરમાં પહેલી વાર પધાર્યા છે એટલે મહારાજે માચા ખાચરને તો આગળ જ રાખ્યા. જોયું તમે કેવી સરસ મહારાજે યુક્તિ લાગી. હવે જે નિર્ણય થાય એમાં બે જવાબદાર કોણ? શ્રીજી મહારાજને માચા ખાચર. તે સમયે માચા ખાચરે એભલ ખાચરને કહ્યું, માચા ખાચરને વિનંતી કરી એમણે, એભલ ખાચર લઈ માચા ખાચરે એભલ ખાચરને કહ્યું, અત્યારે શ્રીની પધરામણી કરો, ભગવાન શ્રીએ જે વચન કહે તેને અનુસરવું, તેમાં પાછો પગ રાખવો નહીં અને પોતાની શક્તિ પ્રમાણે શ્રીની પૂજા કરવી. કેટલી સરસ વાત માચા ખાચરે કહી. હરિ વચન કહે સો કરના, યામે પાછે પાવ નહીં ધરના. હરિ વચન કહે સો કરના, યામે પાછે પાવન ધરના. ઓર હરિ કી પૂજા જોવું, સામર્થ્ય સમજો કરના સોવું. પધરામણી કરાવો, વાંધો નહીં, પણ ભગત જેમ મહારાજ કહે ને એમ કરો ને એમાં મજા આવે. કેવી મીઠી ટકોર કરી હે. વિવેક તો આ ગ્રંથ અદભુત શીખવાડે છે. મુક્તાનંદ સ્વામી એટલે વિવેકની ખાણ, મુક્તાનંદ સ્વામી એટલે જ્ઞાનનો નિધિ, મુક્તાનંદ સ્વામી એટલે ભગવાનનું પણ ગુરુસ્થાન સંભાળી શકે ને આવું વ્યક્તિત્વ, આવા સંત એના મુખે પ્રગટ થયા હોય અને ભગવાન શરીરના ચરિત્રો હોય અને આધારાનંદ સ્વામીને કલમે લખાયા હોય, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. એક એક વાતો ભગવાન કહે એમ કરવું, એટલે બે વાત કરી દીધી, આગ્રહ પણ કરવો અને સામે આજ્ઞાનું અનુસંધાન પણ રાખવું જોઈએ. ગુણાત્યાનંદ સ્વામી કેવી સરસ વાત કરી, આજ્ઞા એ કરીને થોડું કરે તો પણ જાજુ છે અને મન મેળે જાજુ કરે તો પણ થોડું છે. અમારા સુતી ભજો ફોન ચાલુ કર્યો અત્યારે. ગુણાત્યાનંદ સ્વામીએ ગણપતિનું દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે આજ્ઞામાં રહીને થોડું કરે તો પણ ગણપતિની જેમ અધિક છે. પુરાણોની કથા છે, ગણપતિજી અને મોટા ભાઈ કાર્તિકે બંનેની ઉંમર થઈ, લગ્ન માટે બંનેને ટકોર કરી, એમાં બંને જણા પસંદ કરીને આવ્યા. એ ત્યારથી પસંદ કરવાનું ચાલુ છે. બંને પસંદ કરીને આવ્યા પછી ખબર પડી બંનેની ચોઈસ એક જ હતી, એક જ કન્યાને બે પસંદ કરી. કન્યાને બોલાવીને પૂછ્યું, ભાઈ તારો શું વિચાર છે, હવે તું કે હુ ઇઝ બેટર. અને એ કન્યાએ ત્યારે શરત મૂકી, મારી તો માતાજી પાર્વતીજી હતા, એક શરત છે કે આપના બંને પુત્ર ગુણિયલ છે, રૂપવાન છે, રૂપવાન ગુણવાન. હવે બંને પુત્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે, જે વેલા આવે તેને વેલા વરીશ, એ મારો પતિ. શરત મંજૂર થઈ. કાર્તિકેય સ્વામી પાસે વાહન સારું હતું, મયુર હતું, મોર હતું, મોર ઉપર બેઠા અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. આ બાજુ ગણપતિજી કીક મારી હશે વાહન ઉપર બેઠા હશે, પણ તમે જાણો ને એમનું વાહન એ ઉંદર. હવે એ ગણપતિ બેસે કેટલી સ્પીડમાં ચાલતું હશે ખબર નહીં આપણને. આ બધા પ્રતીકો છે, ક્યારેક આપણે કથામાં વાત કરી છે ને, પણ પુરાણની આ કથા ગણપતિજી મૂંઝાયા કે આ ઉંદરના વાહન ઉપર કઈ પૃથ્વીની પ્રદક્ષિણા મારાથી નહીં થાય, એટલે પાછા વળી ગયા. માં પાર્વતીને હાથ જોડીને વિનંતી કરી, પોતાની સમસ્યા રજૂ કરી. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહ્યું, કેટલી અદભુત, સાધુ કહે એમ કરવું સાંભળજો, પણ જો ન થાય તો મૂંઝાવું નહીં, હાથ જોડીને વિનંતી કરવી. કેવી સરસ વાત બતાવી, સાધુ કહે એમ કરવું પણ ન થાય તો બોલો મૂંઝાવું નહીં, હાથ જોડીને વિનંતી કરવી. કેવી સરસ વિવેકની વાત આમાં સાંભળી જો. હરિ વચન કહે સો કરના, જેમ કે એમ કરજો. યામે પાછે પાવન ધરના, ઓર હરિ કી પૂજા જો, કહે એમ કરજો પણ પૂજા કેવી રીતે કરજો, સામર્થ સમજો કરના સોવું. પૂજા સમર્થિ શક્તિ પ્રમાણે કરજો. તમારી શક્તિ હોય તો સોનાથી, શક્તિ હોય તો ચાંદીથી, અને શક્તિ હોય તો ફૂલથી.
ગણપતિએ હાથ જોડી માં પાર્વતીને વિનંતી કરી. પાર્વતીજીએ કહ્યું, બેટા પૃથ્વીની પ્રદક્ષિણા નહીં થાય, કંઈ વાંધો નહીં, ગાય છે એ પણ પૃથ્વીનું સ્વરૂપ છે, તું એક કામ કર, ગાયને પ્રદક્ષિણા કરી લે. ગણપતિ રાજી થઈ ગયા, ગાય તો નજીકમાં જ હતી, પ્રદક્ષિણા કરીને આવ્યા, મામે પ્રદક્ષિણા પૂરી કરી, હારું દીકરા તારે લગ્ન કરી દીધા. આ બાજુ લગ્ન પતી ગયા, રિસેપ્શન પતી ગયું, ત્યારે કાર્તિકે આવ્યા. કેવા શું માગું છું, ગુણાત્યાનંદ સ્વામીએ નાની પણ કેવી ચોટદાર વાત કરીએ, આજ્ઞામાં રહીને થોડું કરે છે તો પણ અધિક છે. ગુણાત્યાનંદ સ્વામીની વાત ઉપર ગુરુજીએ કથા કરી ત્યાં યાત્રામાં નેપાળગંજમાં. અદ્ભુત અડધો કલાકની કથા હતી. સ્વામીની વાત કેવી અદ્ભુત વાત. સ્વામી કહે, સંત કહે એમ કરવું એ શ્રેષ્ઠ છે, મનનું ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. આખા મંદિરનું એકલો કામ કરતો હોય, જાજા લોકોને સત્સંગ કરાવતો હોય અને ત્યાગ વૈરાગ્ય અતિશય રાખતો હોય, તો પણ જો મનનું ધાર્યું કરે છે તો કનિષ્ઠ છે. કારણ કે એના માથે વિઘ્ન છે, એના કલ્યાણમાં વિઘ્ન છે. કેટલી અદ્ભુત વાત સમજાણી. અને હવે જુઓ સ્વામી શું બોલે છે. ગુણાત્યાનંદ સ્વામીને તો તાળીઓથી વધાવવા જોઈએ. હા, શું સ્વામી બોલીને ગયા. ગુણાત્યાનંદ સ્વામી કહે, અને ત્રણ વાર ખાતો હોય. કેટલી વાર આસિદ ભગત, તમે બધા ફાવી ગયા. ત્રણ વાર ખાતો હોય, ઊંઘી રહેતો હોય અને આળસુ હોય. દાદા બાકી રહ્યું કઈ? હવે કોઈને કહેવાય તું ઊંઘણસી છે એવું કહેવાય? કહેવાય તું આળસુ નો પીર છે એવું કહેવાય? ત્રણ વાર ખાતો હોય, ઊંઘી રહેતો હોય ને પાછો આળસુ હોય, તો પણ સંત કહે એમ કરે એ શ્રેષ્ઠ છે. કારણ કે એના કલ્યાણમાં વિઘ્ન નથી. માટે સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે અને મનનું ધાર્યું કરવું તે સગુણ છે. લો આ સમજવો અઘરું છે. બોલવું સહેલું છે, બોલવું સહેલું છે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, આપણે આજ્ઞામાં રાખવા નથી આવ્યા, આ સત્સંગમાં આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ. કેવી મીઠી ટકોર કરી એભલ ખાચરને, પહેલી ટકોર કરી. હા, દરબાર પધરામણી કરાવો, પણ મહારાજ કહે ને એમ કરવું, એમાં આનંદ આવશે. આવો સમય ફરીને ક્યારેય નહીં આવે. યોગ્ય સમય નીકળી ગયા પછી પસ્તાવો થશે. આવા શબ્દ સાંભળીને એભલ ખાચરનું મન નિર્મળ થઈ ગયું, દિલમાં ભગવાન વસી ગયા. એભલ ખાચરે કહ્યું, બસ હવે તો શ્રીહરિ જેમ કહેશે એમ જ હું કરીશ, હવે ક્યારેય ફરીવાર ભૂલ નહીં કરું. કઈ ભૂલ? આવી જીત કરવાની, આવો આગ્રહ કરવાની, ક્યારેય ભૂલ નહીં કરું. કદાચ મારું માથું ભલે જાય, છતાં હું લીધેલી ટેકને નહીં છોડું. ત્યારે માચા ખાચરે શ્રીહરિને હાથ જોડીને કહ્યું, પ્રભુ મારી વિનંતી સાંભળો, આપ એભલ ખાચરના દરબારમાં પધારો, આપ ફરીને અહીં ક્યારે પધારશો? જોયું, માચા ખાચર પણ એભલ ખાચરને જોઈને રાજી થઈ ગયા. એની સમજણ જોઈને, એની ભક્તિ જોઈને રાજી થઈ ગયા. જોયું, એમણે પણ વિનંતી કરી. પછી શ્રીહરિ દરબારગઢમાં પધાર્યા. એભલ ખાચરના મહેલ અદ્ભુત હતા. સાત માળની ભૂમિની શોભા કંઈ વર્ણવી શકાતી ન હતી. સોનાની ઉપર ચિત્ર વિચિત્ર મીનાકારી કરી હતી. વળી અગર ચંદનનો તેમાં લેપ કર્યો હતો. ધૂપ અને દીવા અપાર કર્યા હતા. સુંદર બિલોરી કાચના ઝાડ તેમાં બાંધ્યા હતા. દરેક દરવાજ મોતીના તોરણો જે બાંધ્યા હતા તેનો કોઈ પાર ન હતો. રંગબેરંગી વિવિધ પ્રકારના જરિયાની ઉલેચ ઉપર બાંધ્યા હતા. મહેલના રમણીય સુવર્ણ સ્તંભ ઊંચે આકાશ સુધી લાગેલા હતા. ચારે બાજુ એટલા સુહામણા હતા, તેને જોઈને દેવો પણ મનમાં ખુશ થઈ ગયા હતા. તે મહેલોની ઉપર મૂકેલા ચિત્ર વિચિત્ર પ્રકારના સુવર્ણ કળશ તો દેવોના ભવન કરતા અધિક સુહામણા લાગતા હતા. મણી જડેલા સુવર્ણમય સુંદર હિંડોળા તો તે મહેલોમાં ઠેક ઠેકાણે બાંધેલા હતા. શ્રીહરિ જઈને તેના ઉપર બેઠા. સમગ્ર સંતો શ્રીહરિની ચારે બાજુ બેઠા. બધા દરબારોને દરબાર એભલ ખાચર પણ તે સ્થાને શ્રીહરિની પાસે જ બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિ ગઢપુરમાં એભલ ખાચરના દરબારગઢમાં પધાર્યા એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.